नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारु युवा सारथी कैरियर एकेडमी ना आजना करंट अफेयर्स विथ जीके सीरीज ना वीडियो मा। विद्यार्थी मित्रों, आजना करंट अफेयर्स नी अंदर आपणे 5 ऑगस्ट थी 11 ऑगस्ट 2023 ना जे पण मोस्ट आईएमपी करंट अफेयर्स ना प्रश्नों बने छे ते प्रश्नों नी माहिती मेळवीशुं ने साथे साथे विद्यार्थी मित्रों आजे 20 जेटला जे पण विद्यार्थी मित्रों फॉरेस्ट नी तैयारी करे छे तेमना माटे 20 अति महत्वपूर्ण प्रश्नों नी माहिती लईने हुं अहींया आव्यो छुं। तो मोड़ू नहीं करता आपणे सीधा प्रश्न तरफ जईशुं। तो पहलो प्रश्न छे कि हाल में दिवधर ट्रॉफी 2023 कोणे जीती छे? लखे छे नॉर्थ जोन, वेस्ट जोन, ईस्ट जोन अने साउथ जोन। आ चार जोन आपेला छे अने 2023 नी अंदर पहला तो दिवधर ट्रॉफी आपणे जोई लईए। तो आ छे आपणी दिवधर ट्रॉफी, बराबर। तो दिवधर ट्रॉफी नो संबंध पहेलामां पहेलो तो कई रमत साथे छे? तो आ प्रश्न अगाउ पूछाई गयेलो छे, क्रिकेटनी साथे ते संबंध धरावे छे। साउथ जोन द्वारा आ ट्रॉफी ने जीतवामां आवेली छे। तो ऑप्शन नंबर डी आपणो राइट आंसर छे। प्लेयर ऑफ द सीरीज कोण बन्या हता? तो रियान पराग। कोण बन्या हता? प्लेयर ऑफ द सीरीज बन्या हता रियान पराग। पछी दिलीप ट्रॉफी छे, दिलीप, बराबर, दिलीप 2023 साउथ जोने जीती छे। अहींया साउथ जोन। ईरानी ट्रॉफी तो विद्यार्थी मित्रों शेष ભારતે જીતી છે અને રણજી ટ્રોફી સૌરાષ્ટ્રે જીતી છે। તો આ જે પણ મહત્વપૂર્ણ ટ્રોફી છે તેના વિશેની માહિતી ખાસ પરીક્ષાની અંદર પૂછાશે। ફોરેસ્ટની તૈયારી કરતા હોય તો પણ પર્યાવરણની સાથે સાથે આ કરંટ અફેર્સના મુદ્દા પણ આપણે કરવા પડશે। ચલો બીજો પ્રશ્ન કે વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023માં કયા દેશે ગોલ્ડ મેડલ જીત્યો? હવે ભાઈ વાત થઈ રહી છે શૂટિંગની, બરાબર। તો અહીંયા પહેલામાં પહેલું તો આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો જર્મનીની કેપિટલ બર્લિનની અંદર આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા આપણા ભારત દેશે, બરાબર, આપણા ભારત દેશે અહીંયા ગોલ્ડ મેડલ જીત્યો છે। અહીંયા આ ત્રણ નામ મહત્વના છે, એક છે જ્યોતિ સુરેખા વેનમ, બીજું છે પરનીત કૌર અને ત્રીજું છે અદિતિ ગોપીચંદ સ્વામી। આ ભારત દેશની ત્રણ મહિલાઓની ટીમે ભારત દેશને વિશ્વ શૂટિંગમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતાડ્યો છે। વિશ્વ યુવા તીરંદાજી ચેમ્પિયનશિપ આયર્લેન્ડની અંદર આયોજિત થઈ હતી, ભારત દેશે 11 મેડલ જીત્યા હતા। બંને મુદ્દા વિદ્યાર્થી મિત્રો શાંતિથી નોંધ કરજો। પહેલો મુદ્દો છે કે વિશ્વ શૂટિંગની અંદર ભારત દેશે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો, પણ અહીંયા નીચે વાત થઈ રહી છે વિશ્વ યુવા તીરંદાજીની, તો તેની અંદર આયર્લેન્ડમાં આયોજન થયું, આનું આયોજન થયું છે બર્લિનની અંદર, અહીંયા ભારત દેશે 11 મેડલ જીત્યા છે, બરાબર, અને 2025 યુવા તીરંદાજી ચેમ્પિયનશિપ કેનેડામાં આયોજિત થશે, બરાબર। આટલી સુધીની માહિતી આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું। ત્રીજો પ્રશ્ન, અલ્પસંખ્યક સમુદાયથી સંબંધિત વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ માટે કઈ યોજના શરૂ કરી છે? બરાબર, અલ્પસંખ્યક સમુદાય, નયા ઉજાલા, નયા અધ્યાય, નયા સવેરા અને નયા દિન। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે નયા સવેરા। તો નયા સવેરાના નામની યોજના અલ્પસંખ્યક સમુદાય માટે શરૂ કરવામાં આવેલી છે। આ યોજના દ્વારા અત્યાર સુધી 1,20,000 વિદ્યાર્થીઓને ફાયદો થયો છે। અલ્પસંખ્યક મામલાના મંત્રી સ્મૃતિ ઈરાની છે। કોણ છે ભાઈ? સ્મૃતિ ઈરાની। ચોથો પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ વખત લુપ્તપ્રાય હિમાલય ગીધ નો સફળ પ્રજનન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? ભાઈ હિમાલયન ગીધ છે આ, તેનું સફળતાપૂર્વક પ્રજનન કઈ જગ્યાએ કરવામાં આવ્યું તેવું પૂછવામાં આવી રહ્યું છે, હિમાચલ પ્રદેશ, બરોબર। હવે અહીંયા હિમાચલ પ્રદેશ લખેલું છે અને અહીંયા હિમાલય ગીધ લખેલું છે, તો આપણો જવાબ હિમાચલ પ્રદેશ નથી, આપણો જવાબ શું છે? તો આસામ છે, આસામ, બરાબર, આસામ। તો આસામમાં પ્રથમ વખત હિમાલયન ગીધ પ્રજનન કરવામાં આવ્યું છે। વિશ્વમાં ગીધનું પ્રથમ પ્રજનન ફ્રાન્સમાં થયું હતું, આને પણ આપણે નોંધ કરવાનું છે। હિમાલયન ગીધ સંકટગ્રસ્ત શ્રેણીમાં છે જે આયુસીએન ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ફોર નેચર ના લિસ્ટમાં છે આ હિમાલયન ગીધ। ભારતનું પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે। બંને મુદ્દાને મારા વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરજો, આ પર્યાવરણનો પ્રશ્ન છે અને મારા મિત્રો ફોરેસ્ટની અંદર 100% છપાય તેવો, તમે કન્ફ્યુઝ ના થતા પ્રશ્નને સમજો કે ભારતમાં પ્રથમ વખત લુપ્તપ્રાય હિમાલય ગીધ, હિમાલયન, બરાબર, હિમાલયન ગીધનું સફળ પ્રજનન કઈ જગ્યાએ કરવામાં આવ્યું, આખો મુદ્દો અલગ છે, સમજો આખી વાત। અને નીચેની લાઈન શું છે કે ભારતનું પ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે। ગીધ પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે અને અહીંયા લખે છે કે પ્રજનન કેન્દ્ર શું કહેવાય કે પ્રજનન કરી દેવામાં આવ્યું, તો આ જગ્યા ઉપર આવશે આસામ। બંને મુદ્દાને વિદ્યાર્થી મિત્રો
क्लियर करजो जेथी करीने आपणे परीक्षानी अंदर कोई पण प्रकारनी तकलीफ पड़े नहीं, बराबर, जेथी करीने आपणे परीक्षानी अंदर कोई पण प्रकारनी तकलीफ पड़े नहीं। चलो समझी गया विद्यार्थी मित्रों, विश्वनी अंदर पूछा है प्रजनन कई जगह, तो फ्रांस नी अंदर गीधनु प्रजनन करवामां आवेलुं हतुं। त्रण मुद्दा ने कम्प्लीट कॉन्सेप्ट क्लियर करजो, परीक्षानी अंदर कोई पण प्रकारनो मूंझवण ना थवुं जोईए आपणने। अहींया लखेलुं छे भारत में प्रथम वक्त लुप्तप्राय हिमालयन गीधनु सफल प्रजनन करवामां आव्युं आसामनी अंदर, अने गीध माटेनुं भारत देशनुं प्रथम गीध प्रजनन केन्द्र बनी रह्युं छे उत्तर प्रदेशना महाराजगंज जिल्लानी अंदर। आ कन्फ्यूजन पॉइंट ने समझवाना छे, आपणे खोटू टीक करी दईए छीए, बराबर, ए आपणे खोटू टीक नथी करवानुं। नेक्स्ट पांचमो प्रश्न के भारतनी 14मा नंबरनी नवरत्न कंपनी कई बनी। भाई 14मा नंबरनी नवरत्न कंपनी बनी छे ओएनजीसी विदेश। शुं नाम छे? ओएनजीसी विदेश। तो भारत देशनी 14मा नंबरनी नवरत्न कंपनी ओएनजीसी विदेश बनी छे। ऑल इंडिया लिमिटेड कॉल छे, कॉल, बराबर, ऑल नथी, अहींया कॉल करजो, कॉल। भारत देशनी 13मा नंबरनी महारत्न कंपनी, बराबर, 13मा नंबरनी, नोट करजो कन्फ्यूजन पॉइंट के भारतनी 14मा नंबरनी फक्त नवरत्न लखेलू छे, बराबर, फक्त नवरत्न, तो ए बनी छे ओएनजीसी विदेश। अने कॉल इंडिया लिमिटेड भारत देशनी 13मी महारत्न कंपनी बनी छे। 12मी महारत्न कंपनी कई? तो REEC बनी छे। आ बन्ने मुद्दा ने विद्यार्थी मित्रों क्लियर करजो। नेक्स्ट छठो प्रश्न के भारत देशे स्पाइक नामनी मिसाइल कया देश पासेथी खरीदी। भाई मिसाइल नुं नाम छे स्पाइक, बराबर, स्पाइक। तो आ मिसाइल विद्यार्थी मित्रों खरीदी छे, ए नंबर नो ऑप्शन छे इजरायल, बराबर, इजरायल। तो इजरायल पासेथी भारत देशने स्पाइक मिसाइल मळी छे। भाई कई? तो स्पाइक। पहाड़नी पाछळ छुपायेला दुश्मनोना अड्डाने शोधवा माटे आ मिसाइल सौथी श्रेष्ठ छे। 30 किलोमीटर सुधीना लक्ष्यने आ मिसाइल भेदी शके छे। ब्रह्मोस सुपरसोनिक मिसाइलनुं निर्माण भारत अने रशिया देशे संयुक्त रूपे कर्युं हतुं। आ लाइनने जरा नोट करजो, प्रश्न परीक्षानी अंदर विद्यार्थी मित्रों पूछाई गयेलो छे। आ प्रश्न तो आपणो अहींगडे पूरो थई गयो के भाई स्पाइक नामनी मिसाइल भारत देश खरीदी रह्यो छे इजरायल देशनी पासे, अने आ मिसाइल 30 किलोमीटर सुधीना लक्ष्यने भेदी शके छे, अने पहाड़नी पाछळ जे दुश्मनो छुપાયેલા હોય એ દુશ્મનોને શોધી શોધીને મારી શકે છે। આ મિસાઇલનું નામ છે સ્પાઇક। પણ અહીંયા બ્રહ્મોસ મિસાઇલના પ્રશ્નો પરીક્ષામાં વારે ઘડીએ છપાય છે કે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું નિર્માણ ભારત અને રશિયા દેશ દ્વારા કરવામાં આવેલું છે, માટે તેનું નામ છે બ્રહ્મોસ, બરાબર। MH સાઇટ આર હેલિકોપ્ટર ભારત દેશે અમેરિકા દેશ પાસેથી લીધા છે, નોંધ કરી લેજો। સુખોઈ 30 MKIનું નિર્માણ ભારત અને રશિયા દેશે કર્યું છે। અપાચે હેલિકોપ્ટર અમેરિકા દેશ પાસેથી લીધા। મિરાજ 2000 ફ્રાન્સ દેશ પાસેથી, અને રાફેલનું નિર્માણ ફ્રાન્સ દેશની ડાસોલ્ટ કંપની દ્વારા કરવામાં આવેલું છે। રાફેલ, બરાબર, રાફેલ કોની પાસેથી ખરીદ્યો? ફ્રાન્સ દેશ પાસેથી। તો વિદ્યાર્થી મિત્રો આ હોટલાઈન ન્યૂઝ છે, પરીક્ષાની અંદર 100% છપાય છે, આની અંદરથી કોઈ પણ એક પ્રશ્ન પરીક્ષાની અંદર છપાઈ શકે છે, માટે આ તમે નોંધ કરી લેજો, બરાબર, કે કયા દેશ પાસેથી કઈ વસ્તુ લીધીને કયા દેશના સહયોગથી બનાવવામાં આવેલું છે। ચલો સાતમો પ્રશ્ન, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા? તો આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાજુલ ગજ્જર। કોણ બન્યા છે? રાજુલ ગજ્જર। તો પ્રોફેસર રાજુલ ગજ્જર બની પહેલી મહિલા કુલપતિ। તો રાજુલ ગજ્જર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ બન્યા। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના 16 મે 2007 થઈ હતી। બે જ મુદ્દા ખાલી યાદ રાખવાના, બરાબર, બે જ મુદ્દા। આઠમો પ્રશ્ન, સૌથી લાંબો સમય સેવા આપતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબા બન્યા। કોણ બન્યા? ભાઈ તો રાજીવ ગૌબા। તો તેમના કાર્યકાળમાં અત્યારે 1 વર્ષ માટે વધારો કરવામાં આવ્યો છે। તેમણે 2019ની અંદર કેબિનેટ સચિવનું પદ સંભાળ્યું હતું। અત્યારે સૌથી લાંબામાં લાંબો કાર્યકાળ કોનો છે? તો વિદ્યાર્થી મિત્રો રાજીવ ગૌબા। નવમા નંબરનો પ્રશ્ન છે કે હાલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો ક્યારે કરીએ છીએ આદિવાસી દિવસની ઉજવણી? તો 9 ઓગસ્ટના દિવસે। તો 9 ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। 2023ની થીમ આપણા માટે ખાસ મહત્વ ધરાવે છે, આત્મનિર્ણય માટે પરિવર્તનના એજન્ટના રૂપમાં સ્વદેશી યુવા, આ તેની થીમ છે। ટ્રાઇફેડ
હવે વિદ્યાર્થી મિત્રો આદિવાસીની જ્યારે વાત થતી હોય ત્યારે આ ટ્રાઇફેડ નામની સંસ્થાને યાદ રાખજો, તેની સ્થાપના 1987ની અંદર કરવામાં આવી હતી, જે આદિવાસીઓ દ્વારા ઉત્પાદ કરવામાં આવેલ સામાનને વેચે છે, બજાર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે તો આ ટ્રાઇફેડ નામની જે સંસ્થા છે તે કરે છે, તેની સ્થાપના 1987. ભારત દેશના આદિવાસી જનજાતીય મંત્રાલયના મંત્રી અર્જુન મુંડા છે, બરોબર, તેમનું નિર્વાચન ક્ષેત્ર પરીક્ષામાં પૂછાય તો ઝારખંડ છે, ઝારખંડ. આદિ મહોત્સવની ઉજવણી નવી દિલ્હીમાં થઈ હતી, ભાઈ આદિ મહોત્સવ. પ્રથમ જનજાતીય ખેલ મહોત્સવની ઉજવણી ઓડિશામાં થઈ હતી. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી 15 નવેમ્બરના દિવસે થાય છે, બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે, બરોબર. અહીંયા બિરસા મુંડા એરપોર્ટ પરીક્ષાની અંદર પૂછી લે તમને તો ઝારખંડની અંદર આવશે, અને બિરસા મુંડા હોકી સ્ટેડિયમ પૂછાય તો ઓડિશાની અંદર આવેલ છે, બરોબર. સરસ મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નોંધ કરી લેજો, પ્રશ્ન પૂછાશે. 10મો પ્રશ્ન છે કે ગૃહ લક્ષ્મી યોજના 2023 કોણે શરૂ કરી? યોજનાનું નામ છે ગૃહ લક્ષ્મી. તો આ યોજના શરૂ કરી છે તેલંગાણા રાજ્યની સરકાર દ્વારા. તો તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા ગૃહ લક્ષ્મી, બરોબર, ગૃહ લક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી, જેની અંદર ST SC અને OBC જાતિની મહિલાઓને સહાયતા આપવામાં આવશે. પ્રત્યેક લાભાર્થીને, પ્રત્યેક એક લાભાર્થીને, એક મહિલાને એક વખતના 3 લાખ રૂપિયા મળશે, બરોબર. અને હવે બીજો મુદ્દો છે કે ગૃહ લક્ષ્મી યોજના તો વિદ્યાર્થી મિત્રો તેલંગાણાની, પણ લાડલી લક્ષ્મી યોજના કોની છે? તો મધ્યપ્રદેશ, બરોબર. આ બંને ટોપિક યાદ રાખજો. 11મો પ્રશ્ન કહી રહ્યો છે કે રક્ષા મંત્રાલય દ્વારા કોમ્પ્યુટર્સમાં હવે માઇક્રોસોફ્ટ OS ઓપરેટિંગ સિસ્ટમ OS એટલે ની જગ્યા ઉપર કોનો ઉપયોગ થશે? શાંતિથી સમજો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરતા હતા, પણ અહીંયા રક્ષા મંત્રાલયની વાત થઈ રહી છે, ભારત દેશની નહીં, બરોબર. તો રક્ષા મંત્રાલય વિદ્યાર્થી મિત્રો માયા ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે. તો સાયબર ક્રાઇમ જે વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને ભારત દેશના રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે જાહેરાત કરી છે કે હવે માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ માયા ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થશે. DRDO, બરાબર, નિર્માણ કોણે કર્યું? તો DRDO સીડેક પુના અને રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે, બરાબર. આજે આ માયા ઓપરેટિંગ સિસ્ટમ છે તેનું નિર્માણ કોણે કર્યું? ત્યાર પછી હાલમાં માયા મોદીને આઝાદ નામની બુક આવી હતી, જેને સુધાભાઈ અને સજ્જન કુમારે લખી છે. હમણાં વિદ્યાર્થી મિત્રો કોઈક પરીક્ષા હતી તેની અંદર બુક પૂછાઈ હતી, માટે આ મહત્વની જે બુક હોય, આપણે બધી બુક તો બધી ઘણી બધી છે હિન્દીની અંદર, બરાબર, પણ બધી યાદ કરવાની જરૂર નથી, પણ મેઇન જે હોય અહીંયા જુઓ, આ માયા મોદીને આઝાદ આ બુક 100% પરીક્ષામાં પૂછાઈ શકે. હવે અહીંયા માયાની વાત થઈ રહી છે તો માયા નામનો રોબોટ કર્ણાટકના વિદ્યાર્થીઓએ બનાવ્યો હતો. ભારત દેશની પ્રથમ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનું નામ ભરોસ છે, જેનું નિર્માણ IIT મદ્રાસ દ્વારા કરવામાં આવ્યું હતું. ચલો, છે કોઈ જગ્યાએ આવા પ્રશ્નો? શોધી શોધીને વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ તમે લઈ શકો છો કે કોમ્પ્યુટર્સમાં માઇક્રોસોફ્ટની જગ્યાએ કોનો ઉપયોગ થશે, આ માયા શબ્દનો પ્રયોગ થયો. એટલે હું ગૂગલની અંદર ટોટલી સર્ચ આઉટ કરીશ કે માયા શબ્દ ઉપરથી કેટલા પ્રશ્નો કરંટ અફેર્સના નીકળે છે, અને હું કરંટ અફેર સૌથી બેસ્ટ બનાવીને તમારી સમક્ષ લઈને આવું છું. તમારી એક જ ફરક છે કે વિડીયો ઉપર આવો છો તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરવી વિદ્યાર્થી મિત્રો, બરાબર. લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી મહેનત તમે જોઈ રહ્યા છો, મારી પાસે બીજા કોઈ વ્યક્તિઓ નથી, હું એકલો જ ટ્રિકો બનાવતો હોય કે ગમે તે હોય, બરાબર, XYZ હું એકલો વ્યક્તિ છું. અને બીજું કે આજે ઇન્સ્ટાગ્રામ ઉપર સૌથી સારામાં સારી માહિતી હું તમારી સમક્ષ પહોંચાડી રહ્યો છું. ઘણા લોકો ખોટી કોમેન્ટ પણ કરે છે અંદર, જેને રીસ બળતી હોય, લાઈ બળતી હોય, એ લોકો ઘણા ખોટી કોમેન્ટ પણ કરે છે, પણ મને આનાથી ફરક નથી પડતો. મારું એક જ લક્ષ્ય છે કે વિદ્યાર્થીઓને મદદરૂપ કઈ રીતે થઈ શકીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ઉપર આવો છો તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો, તેનાથી મને પ્રોત્સાહન મળે છે. તમારી એક લાઈક અને એક કોમેન્ટથી મને ઘણું બધું પ્રોત્સાહન મળે છે કે આનાથી વિશેષ સારી માહિતી લઈને હું કેમ ના આવું, બરાબર. જ્યારે માણસ ઢીલો ક્યારે પડી જાય કે જેના વિદ્યાર્થીઓની સાથે જોડાયેલા હોય અને એ લાઈક અને કોમેન્ટ ના કરે ત્યારે માણસ ઢીલો પડી જાય કે સાલું મારો વિડીયો કોઈને ગમતો નહીં હોય. આટલી સરસ માહિતી બધાથી આખા ગુજરાત લેવલ ઉપર તમે સર્ચ કરી લેજો, આખા ગુજરાત ઉપર ઇન્સ્ટાગ્રામનું પેજ હું ડિલીટ કરી દઈશ જો આવી માહિતી કોઈ કરંટ અફેર્સની અંદર તમને મળશે તો. વિદ્યાર્થી મિત્રો ઓપન, બરાબર, આવી માહિતી જો ગુજરાત રાજ્યના કોઈ કરંટ અફેર્સની અંદર મળશે તો હું મારું ઇન્સ્ટાગ્રામનું પેજ ડિલીટ કરી દઈશ.
પણ માહિતી સૌથી બેસ્ટ તમારી સુધી પહોંચાડી રહ્યો છું. તમારી ફક્ત એક જ ફરજ છે, લાઈક અને કોમેન્ટ કરો. તમને મોજ આવે એવી કોમેન્ટ કરો, બરાબર. ખોટી કરશો તો પણ મને કોઈ ફરક પડતો નથી, પણ કોમેન્ટ કરો જેથી કરીને મને ઉત્સાહ જાગે. ચલો આગળ 12મો પ્રશ્ન, કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વ સિંહ દિવસ તો છેલ્લા 100 વર્ષમાં વાઘની સંખ્યા ભાઈ 80% ઓછી થઈ ગઈ છે. અહીંયા સિંહ લખી દેજો, બરાબર. અહીંયા વાઘ નથી, અહીંયા સિંહ લખી દેજો. તો છેલ્લા 100 વર્ષમાં સિંહની સંખ્યા 80% ભાઈ ઓછી થઈ ગઈ છે. પ્રથમ વખત 2013માં ઉજવણી થઈ હતી ભાઈ, સિંહ દિવસની ઉજવણી પ્રથમ ક્યારે થઈ હતી? તો 2013માં થઈ હતી. વિશ્વ વાઘ દિવસની ઉજવણી, આ વાઘ શબ્દ અહીંયા આવી ગયો છે, બરાબર. તો વિશ્વ વાઘ દિવસની ઉજવણી 29મી જુલાઈના દિવસે આપણે કરીએ છીએ. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1973માં થઈ હતી. પરીક્ષામાં પૂછી લે કે તે સમયે પ્રધાનમંત્રી કોણ હતા ભારત દેશના? તો ઇન્દિરા ગાંધી હતા ભાઈ. કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી એક પ્રશ્ન ચાલો, મને યાદ હતો, હું ભૂલી ગયો, શું હતો? વિશ્વ વાઘ દિવસની ઉજવણી 29 જુલાઈના દિવસે થાય છે, બરાબર. છેલ્લા 100 વર્ષમાં સિંહની સંખ્યા ઘણી બધી 80% ઓછી થઈ ગઈ ને. હા, એક પ્રશ્ન નોંધ કરજો કે ભાઈ, સિંહનું રહેઠાણ તો ગુજરાતની અંદર તો ગીર છે, બરાબર. ત્યાર પછી બીજા નંબરે બરડાને પણ જાહેર કરવામાં આવેલું છે ભાઈ. કયું અભયારણ્ય? તો બરડા જે અભયારણ્ય છે તેને પણ તેનું સ્થાન જાહેર કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટને ભૂલતા નહીં, બરાબર. 13મો પ્રશ્ન છે કે મણિપુર હિંસાથી પ્રભાવિત લોકોને રાહત, બરાબર. મણિપુરની જે હિંસા થઈ રહી છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો રાહત અને પુનર્વાસ માટે હાઈકોર્ટ દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે? આ સમિતિ ખાસ પૂછાય. ગીતા મિત્તલ, નિત્યાનંદ રાય, ઉષા થોરાટ અને બીપી કાનુનગો. બધા પોઈન્ટ ભણવાના છે, 100% પરીક્ષામાં છપાય છે. બાદ જીપીએસસી ક્લાસ 1-2 લેવલનું કરંટ અફેર્સ. તો અહીંયા આપણો રાઈટ આન્સર છે ગીતા મિત્તલ. તો મણિપુરમાં કુકી અને મેતી પરીક્ષા માટે હરેક પ્રશ્ન પૂછાશે કે મણિપુરની અંદર કઈ બે જનજાતિ, બરાબર, જનજાતિ છે તેમના તેમની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કુકી જનજાતિ અને મેતી જનજાતિ, જેમાં પ્રભાવિત લોકોને રાહત પુનર્વાસ માટે, બરાબર, પ્રભાવિત લોકોને રાહત પુનર્વાસ માટે હાઈકોર્ટ દ્વારા ગીતા મિત્તલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. ગીતા મિત્તલ જમ્મુ કાશ્મીરના પૂર્વ ચીફ જસ્ટિસ છે. આ મુદ્દો ખાસ નોંધ કરવાનો છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો બી નંબર ઓપ્શન શું છે? કે નિત્યાનંદ રાય. તો ગૃહ મંત્રાલય દ્વારા લદ્દાખની સમસ્યાઓનું નિરાકરણ કરવા, બરાબર, લદ્દાખની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી. ઓપ્શન નંબર બી આ ક્લિયર કરજો. ત્યાર પછી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી, બરાબર, જેનું શોર્ટફોર્મ છે સેબી. તો સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ઉષા થોરાટ, બરાબર, ઉષા થોરાટ, ઓપ્શન નંબર સી આપણો છે, ઉષા થોરાટની અધ્યક્ષતામાં મ્યુચ્યુઅલ ફંડ સલાહકાર સમિતિની રચના કરી હતી. અને લાસ્ટમાં છે વિદ્યાર્થી મિત્રો બીપી કાનુનગો. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બીપી કાનુનગોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી, બરાબર. શું કહેવાય કે નાણાંઓની અંદર સુધાર લાવવા માટે એક સમિતિની રચના કરી હતી બીપી કાનુનગો. તો અહીંયા તમારા 4 પોઈન્ટ અહીંયા ક્લિયર થાય છે. લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. 14મો પ્રશ્ન છે કે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન, ભાઈ ભારત દેશની બહાર આ ભારત દેશનો સૌથી મોટો મહોત્સવ ગણવામાં આવે છે, બરાબર, ફિલ્મ ક્ષેત્રનો. તો 2023માં ડાયવર્સિટી ઇન સિનેમા પુરસ્કાર કોણે જીત્યો? નંદિની ગુપ્તા, બરાબર. નંદિની ગુપ્તા કોણ છે? તો ભાઈ મિસ ઇન્ડિયા બન્યા હતા 2023, બરાબર, મિસ ઇન્ડિયા 2023 બન્યા હતા. ચલો, મિસ ઇન્ડિયા બન્યા હતા 2023. કોણ બન્યા હતા? નંદિની ગુપ્તા. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આલિયા ભટ્ટ, બરાબર. તેમણે, બધાને ખબર છે, મેં ઘણા કરંટ અફેર્સની અંદર ભણાવેલું છે, એમણે આ વર્ષની અંદર 2-3 એવોર્ડ જીત્યા છે. અને અહીંયા વાત થઈ છે મૃણાલ ઠાકરની. તો મૃણાલ ઠાકરે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન આવ્યું ઓસ્ટ્રેલિયાની અંદર, ડાયવર્સિટી ઇન સિનેમા પુરસ્કાર જીત્યો છે. નંદિની ગુપ્તા મિસ ઇન્ડિયા 2023 બન્યા હતા, જેઓ રાજસ્થાનના છે. અને માઇકલ ડગલસ, હવે ખાસ નોંધ કરજો, બી નંબરનો ઓપ્શન છે માઇકલ ડગલસ. તો માઇકલ ડગલસ ફેસ્ટિવલ 2023નું 76મા નંબરનું સંસ્કરણ હતું, તેમાં માદદ પલને ડીઓ પુરસ્કાર મળ્યો છે, બરાબર. માઇકલ ડગલસને કયો ભાઈ? તો ફેસ્ટિવલ 2023નું 76મા નંબરનું સંસ્કરણ હતું, તેમાં માનદ પલને ડીઓ પુરસ્કાર મળ્યો છે.
15મો પ્રશ્ન છે કે માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન કઈ જગ્યાએ થયું? ભાઈ પહેલામાં પહેલું તો પરીક્ષામાં એવું પૂછી લે કે માલાબાર યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે થાય છે, તો ક્વાડ દેશો, બરાબર, QUAD, ક્વાડ સંગઠન જે છે તે દેશોનો જે સમૂહ છે તેની વચ્ચે આ આયોજન કરવામાં આવે છે. અને આ યુદ્ધ અભ્યાસનું આયોજન હાલમાં કઈ જગ્યાએ થયું? તો ભાઈ ઓસ્ટ્રેલિયાની અંદર. તો માલાબાર યુદ્ધ અભ્યાસનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થયું છે. આ યુદ્ધ અભ્યાસ ક્વાડ સેનાની નૌસેનાની વચ્ચે થાય છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, બરાબર, અને અમેરિકા ક્વાડ દેશોનો સમૂહ છે. અહીંયા અમેરિકા લખાયું નથી, હું લખી દઉં છું, બરાબર, અમેરિકા, આ ચાર દેશોનો સમૂહ છે. ક્વાડ સમૂહની બેઠકનું આયોજન 2023માં જાપાનમાં થયું છે, બરાબર. ક્વાડ સમિટ 2024નું આયોજન ભાઈ ભારતમાં થશે. ઓસ્ટ્રેલિયા સાથે ઓસિન્ડેક્સ નામનો યુદ્ધ અભ્યાસ ભારત દેશ કરે છે, આટલા મુદ્દા આપણે યાદ રાખીશું અહીંયાથી. ઓસ્ટ્રેલિયન બેડમિન્ટન સૌથી શ્રેષ્ઠ કરંટ અફેર્સનો પ્રશ્ન છે. અહીંયાથી 3-4 પ્રશ્નો નહીં પણ 5-7 પ્રશ્નો તમારા ક્લિયર થવા જઈ રહ્યા છે. લખે છે કે ઓસ્ટ્રેલિયન બેડમિન્ટન ઓપન 2023માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? ઓસ્ટ્રેલિયન બેડમિન્ટન ઓપન 2023, બરાબર, તો વેંગ હોંગ યાંગ ઓપ્શન નંબર એ છે. તો ઓસ્ટ્રેલિયન બેડમિન્ટન ઓપન 2023 જીત્યો છે ભાઈ, એટલે કે એમણે ગોલ્ડ મેડલ જીત્યો. કયો મેડલ જીત્યો? એમણે ગોલ્ડ મેડલ જીત્યો. અને અહીંયા મહત્વ શું ધરાવે છે આ? તો ભારત દેશના HS પ્રણય છે, તેમણે સિલ્વર મેડલ જીત્યો છે. ડાયરેક્ટ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરો. નીચે જુઓ, મલેશિયા માસ્ટર બેડમિન્ટન ઓપન 2023 HS પ્રણય જીત્યો છે. ભાઈ HS પ્રણય, સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી, નામ યાદ રાખવાના છે, બરાબર, સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી મલેશિયા ઓપન, ઇન્ડોનેશિયા ઓપન, કોરિયા ઓપન, સ્વિસ ઓપનનો ખિતાબ જીત્યો છે, બરાબર. લક્ષ્ય સેન, બરાબર, લક્ષ્ય સેને કેનેડા ઓપન 2023માં મેન સિંગલનું ટાઇટલ જીત્યું હતું. સુધીરમન, બરાબર, સુધીરમન કપનો સંબંધ બેડમિન્ટન સાથે છે. 2023માં ચીન દેશમાં આયોજિત થયો અને જેને ચીન દેશે જીત્યો, સુધીરમન. બેડમિન્ટન માટે ભારત દેશમાં એક્સિલન્સ સેન્ટર ગુવાહાટી આસામની અંદર બનશે, બરાબર. બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડીએ સૌથી ફાસ્ટ હિટનો રેકોર્ડ બનાવ્યો છે. ત્યાર પછી કુન લાવુત વિતી દર્શન, આ નામ છે, કુન લાવુત વિતી દર્શન ઇન્ડિયન ઓપન યોનેક્સ સનરાઇઝ જીત્યો છે. થોમસ કપ જે પુરુષોનો છે અને ઉબેર કપ મહિલાઓનો બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. 2022માં ભારત દેશે પ્રથમ વખત થોમસ કપ જીત્યો છે અને ઉબેર કપની સાઉથ કોરિયાએ ચીન દેશને હરાવીને જીત્યો છે. ઉબેર કપ સાઉથ કોરિયાએ ચીન દેશને હરાવીને જીત્યો છે. તો આ મહત્વના પોઈન્ટ છે, તેને નોંધ કરી લેજો ફટાફટ. સત્તરમો પ્રશ્ન કે સ્પેન દેશના વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવેલ પ્રાકૃતિક બેક્ટેરિયા જેનું નામ છે TC1 કયા રોગના નિયંત્રણમાં સક્ષમ છે, બરાબર. પહેલામાં પહેલું તો આપણો જવાબ તો છે ડી, મેલેરિયા. હવે ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે ભારત દેશમાં મેલેરિયા મુક્ત થનાર પ્રથમ રાજ્ય કયું? તો ભાઈ મધ્યપ્રદેશ, બરાબર. મેલેરિયાથી મુક્ત થનાર ભારતનું પ્રથમ રાજ્ય છે મધ્યપ્રદેશ, અને હડકવાથી મુક્ત થનાર ભારતનું પ્રથમ રાજ્ય છે ગોવા. આ બંને મુદ્દાને નોંધ કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, TC1ની શોધ સ્પેન દેશના વૈજ્ઞાનિકોએ કરી. મેલેરિયા રોગ માટે સૌથી લાભદાયક, મેલેરિયા રોગ માદા એનાફિલિસ મચ્છર કરડવાથી થાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જોરદાર વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું, કદાચ ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર પણ નહીં હોય. લખે છે કે માદા એનાફિલિસ મચ્છર કરડવાથી ભાઈ મેલેરિયા થાય એ તો 100% વાત, પણ કયા સંજોગોની અંદર? તો વિદ્યાર્થી મિત્રો માદા એનાફિલિસ મચ્છર વેક્ટરનું કામ કરે છે ભાઈ, બરાબર. જો તે મચ્છરમાં પ્લાઝ્મોડિયમ પ્રોટોજીવા છે તો તે મચ્છર કરડે છે, તો તેમાં રહેલા પ્લાઝ્મોડિયમ પ્રોટોજીવા તમારા શરીરમાં બ્લડ મારફતે દાખલ થશે અને મેલેરિયા થશે, બરાબર. તે વગર મેલેરિયા નથી થતો. માદા મચ્છરો તો દરેકના ઘરમાં હશે ભાઈ, બરાબર. માદા મચ્છર દરેક જણના ઘરમાં હશે કે મને અત્યારે માદા મચ્છર કરડી જશે તો મને મેલેરિયા નહીં થાય, પણ કયા સંજોગોની અંદર મેલેરિયા થાય ક્લિયર કરવી પડે વાત. લખે છે કે માદા એનાફિલિસ મચ્છર વેક્ટરનું કામ કરે છે. જો તે મચ્છરમાં પ્લાઝ્મોડિયમ પ્રોટોજીવા ઉપસ્થિત છે અને તે મચ્છર તમને કરડે છે, તો તેમાં રહેલા પ્લાઝ્મોડિયમ પ્રોટોજીવા તમારા શરીરમાં બ્લડ મારફતે અંદર દાખલ થશે અને તમને મેલેરિયા થશે. આ મુદ્દો ક્લિયર કરજો. ત્યાર પછી TC1, બરાબર, મોડિયમ પ્રોટોજીવાને આગળ વધતા અટકાવે છે, બરાબર.
टीसी वन आ मोडियम शब्द ने काढ़ी नाखजो। टीसी वन प्रोटोजीवा ने आगळ वधता अटकावे छे भाई। आ टीसी वन नामनु जे अत्यारे बेक्टेरिया शोधवामां आव्या छे ते जे आ प्लाज्मोडियम जे छे बराबर प्लाज्मोडियम प्रोटोजीवा छे तेने जे जग्या आगळ मनुष्यना शरीरनी अंदर वधता अटकावी दे छे तेनो नाश करी दे छे माटे आ महत्वनु छे। मेलेरियानी प्रथम वेक्सिननुं नाम जणावो तो मॉस्क्यूरिक्स। ऑक्सफोर्ड दी प्रथम मलेरिया वैक्सीन ने मंजूरी अपना देश छे घाना। क्या थी लावी अभी माहिती विद्यार्थी मित्रों, एकदम सरस मजानी शोधी वीणी वीणी ने भेगी करीने लईने आवुं छुं। लाइक कमेंट करो। 18मो प्रश्न छे कि हालमां गेंडाना संरक्षण माटे राइनो टास्क फोर्स, राइनो एटले गेंडो, कोणे करी छे? तो भाई आ रचना करेली छे बिहार राज्ये। कोणे? बिहार। तो बिहार राज्य राइनो टास्क फोर्स की स्थापना करी छे, रचना करी छे। बिहार राज्य ना वाल्मीकि नेशनल पार्क में मात्र गेंडो जोवा मळे छे ने त्या आ एक ज गेंडो छे विद्यार्थी मित्रों, बराबर। आ जे वाल्मीकि नेशनल पार्क आवेलो छे बराबर तेनी अंदर एक ज गेंडो छे बराबर, एक शिंगडा वाळो एक ज गेंडो छे बराबर। अने आ जग्या उपर आ टास्क फोर्स की रचना करी छे। अहींया लखेलुं छे लाइन, एक शिंगडा वाळा गेंडा माटे भारत देश में काजीरंगा आसाम नो नेशनल पार्क प्रख्यात छे। त्यार पछी भारत देशना राष्ट्रपति श्री द्वारा गज महोत्सव नु उद्घाटन आसाम ना काजीरंगा नेशनल पार्क में करवामां आव्युं हतुं। अने सैटेलाइट फोन थी लेस थनार भारत नो प्रथम नेशनल पार्क काजीरंगा नेशनल पार्क छे। तो आ माहिती याद राखजो। 19मो प्रश्न, विश्व कैडेट रेसलिंग चैम्पियनशीप 2023 में भारत देशे केटला मेडल जीत्या? तो विद्यार्थी मित्रों अहीं भारत देशे 11 मेडल जीत्या छे भाई, केटला? 11। तो 31 जुलाई थी 6 ऑगस्ट 2023 विश्व रेसलिंग चैम्पियनशीप नुं आयोजन तुर्की में थयुं, तुर्कीना इस्तांबुल बराबर, तुर्कीना इस्तांबुल नी अंदर आयोजन थयुं। तेने वर्ल्ड अंडर 17 कुश्ती चैम्पियनशीप कहेवामां आवे छे। भारत देशे 11 मेडल जीत्या जेमां एक गोल्ड मेडल छे। अने विद्यार्थी मित्रों गोल्ड मेडल वुमन्स फ्री स्टाइल में सविताए जीत्यो छे, खास नोट करजो। एशियाई रेसलिंग चैम्पियनशीप में भारत देशना अमन सहरावते गोल्ड मेडल जीत्यो हतो। हवे अहींया एशियाई उपर आई जाओ, अहींया एशियाई उपर आई जाओ तो अमन सहरावत जे छे तेमणे गोल्ड मेडल जीत्यो हतो। ने इंटरनेशनल वेट लिफ्टिंग फेडरेशन नुं वडु मथक स्विट्जरलैंड में आवेल छे भाई बराबर। इंटरनेशनल वेट लिफ्टिंग चैम्पियनशीप नुं वडु मथक कई जगह आवेलुं छे? तो स्विट्जरलैंड लुसान नी अंदर आवेलुं छे। आटले सुधीनी माहिती याद रखजो। 20मो प्रश्न छे कि विश्व तीरंदाजी चैम्पियनशीप में व्यक्तिगत रीते एवॉर्ड जीतनार प्रथम भारतीय महिला कोण बन्या? भाई व्यक्तिगत रीते मेडल जीतनार, एक मिनट जरा फोन साइलेंट करी दो, टुटुक टुटुक बोले छे बराबर, जरा फोन साइलेंट करी दो। तो विश्व तीरंदाजी चैम्पियनशीप में व्यक्तिगत रीते एवॉर्ड जीतनार प्रथम भारतीय महिला कोण बन्या? तो विद्यार्थी मित्रों अहीं जवाब आवशे अदिति स्वामी। तो अदिति गोपीचंद स्वामी व्यक्तिगत रीते मेडल जीतनार बराबर प्रथम भारतीय महिला बन्या छे। आयोजन जर्मनी ना बर्लिन में थयुं छे। अदिति स्वामी ए गोल्ड मेडल जीत्यो छे भाई, प्रथम महिला बन्या छे। पुरुषों में ओजस प्रवीण ए गोल्ड मेडल जीत्यो छे। मुद्दा क्लियर? विश्व तीरंदाजी चैम्पियनशिप में व्यक्तिगत रीते एवॉर्ड जीतनार प्रथम भारतीय महिला बन्या छे अदिति गोपीचंद स्वामी। 21मो प्रश्न छे कि G20 नी कला प्रदर्शनी नो शुभारंभ क्या थयो? तो भाई बिहार ना पटना म्यूजियम नी अंदर। तो ऑप्शन नंबर बी आपणो साचो जवाब छे। तो बिहार ना पटना मां म्यूजियम मां आयोजन थयुं छे। थीम राखवामां आवेली छे टुगेधर वी आर्ट। एक महीना माटे आ उत्सव नुं आयोजन करवामां आवेलुं छे। G20 ની સ્થાપના કરવામાં આવી હતી 1999ની અંદર, 19 દેશ અને એક યુરોપીય યુનિયનનો સમાવેશ છે। 2023માં અધ્યક્ષતા ભારત દેશ અને 2024માં બ્રાઝિલ કરશે। થીમ છે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર અથવા વાસુદેવ કુટુંબકમ બરાબર। શેરપા છે અમિતાભ કાંત। 22 કે હાલમાં ભારત દેશમાં પોતાની તરફના પ્રથમ અંડર વોટર માઇન ડિટેક્શન લોન્ચ કરે તેનું નામ જણાવો।
ભાઈ અંડર વોટર માઇન ડિટેક્શન લોન્ચ કર્યું છે, તેનું નામ જણાવો. આ કોઈ વિશાળ મિસાઇલ નથી વિદ્યાર્થી મિત્રો, આવડી જ વસ્તુ છે બરાબર, આપણા હાથ જેટલી આટલી જ વસ્તુ છે અને આટલી પહોળી છે, જેને વિદ્યાર્થી મિત્રો દરિયાની અંદર મૂકવામાં આવે છે, 4 કલાક સુધી તે રહી શકે છે અંદર. એની અંદર દરિયાની અંદર જે ગુફાઓ અને જે સુરંગો હોય તેને શોધ કરશે આ, અને આ ભારત દેશની પ્રથમ છે બરાબર, ભારત તરફની પ્રથમ અંડર વોટર માઇન ડિટેક્શન લોન્ચ કરી છે, તેનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તેનું નામ છે નિરાક્ષી બરોબર, અહીંયા મીનાક્ષી ચેકો મારજો અને લખજો નિરાક્ષી બરોબર, નિરાક્ષી નામ રાખવામાં આવેલું છે બરોબર, નિરાક્ષી અહીંયા લખેલું છે, આ રીતે લખી દેજો. કલકત્તાની ગાર્ડન રીચ બિલ્ડર્સ કંપનીએ બનાવ્યું છે ભાઈ, પાણીની નીચે સુરંગને શોધવામાં મદદ કરશે. આ યાન માનવ રહિત છે, આની અંદર કોઈ માણસ જશે નહીં. આસામની પ્રથમ અંડર વોટર ટનલ બ્રહ્મપુત્ર નદીના નીચે બનશે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી ઉપર આવેલ છે, જે સૌથી મોટો છે, જે પ્રયાગરાજથી હલ્દિયા સુધી છે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલ છે, દુબ્રીથી સાદિયાની વચ્ચે. અને જળ બજેટ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે તો કેરળ. કયું છે? કેરળ બરાબર, આટલી માહિતી યાદ રાખજો. 23મો પ્રશ્ન છે કે બંધારણને ભાઈ ભણો અને જીવો અભિયાન કોણે શરૂ કર્યું બરાબર, જીવો. તો વિદ્યાર્થી મિત્રો રાજસ્થાનના ગવર્નર કોણ છે? તો કલરાજ મિશ્રા, ઓપ્શન નંબર બી જવાબ. બંધારણને ભણો અને જીવો અભિયાન શરૂ કર્યું છે. બંધારણની જાણકારી તમામ ભારતીયને હોવી જોઈએ, આ તેમનું ઉદ્દેશ્ય છે. ભારતમાં પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો ભાઈ પૂછી લે તો કેરળનો કોલ્લમ છે. બંધારણ દિવસ ઉજવવામાં આવે છે 26 નવેમ્બર. ભારતની બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ, સ્થાયી અધ્યક્ષ તો રાજેન્દ્ર પ્રસાદ, અને બંધારણ સભાના પ્રથમ અસ્થાયી અધ્યક્ષ તો સચ્ચિદાનંદ સિન્હા, ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ તો ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946 રજૂ કર્યો હતો બરાબર, અને તેઓનો સ્વીકાર 22 જાન્યુઆરી 1947 રોજ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાનો પ્રથમ વિચાર એમ.એન. રોય 1934 કર્યો હતો. શ્રેષ્ઠ માહિતી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો, કહો તમે કે પ્રશ્નો પૂછાયેલા છે કે નહીં બરાબર. આગળ 24મો પ્રશ્ન છે કે નેશનલ હેન્ડલૂમ દિવસ 2023ની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો ભાઈ હેન્ડલૂમ દિવસ લખે છે તો 7 ઓગસ્ટ બરાબર, 7 ઓગસ્ટ. 7 ઓગસ્ટના દિવસે બીજી પણ આપણે એક ઉજવણી કરી છે, ભાલા ફેંક બરાબર, ભાલા ફેંક દિવસની ઉજવણી કરી છે. શા માટે? તો ટોક્યો ઓલિમ્પિક વિદ્યાર્થી મિત્રો, ટોક્યો ઓલિમ્પિક 2021ની અંદર બરાબર, 2020નો હતો પણ 2021માં આયોજન થયું કોરોનાના લીધે. તો 2021 ટોક્યો ઓલિમ્પિકની અંદર નીરજ ચોપડાએ ભાલા ફેંકની અંદર ભારત દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, માટે આ દિવસને આપણે 7 ઓગસ્ટે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તો ભાલા ફેંક દિવસ તરીકે ઉજવીએ છીએ. તો બંને મુદ્દા ક્લિયર કરજો વિદ્યાર્થી મિત્રો. હેન્ડલૂમ દિવસની થીમ શું છે? તો હેન્ડલૂમ ફોર સસ્ટેનેબલ ફેશન. પ્રથમ વખત 2015 ચેન્નઈમાં ઉજવણી થઈ હતી નેશનલ હેન્ડલૂમ દિવસની. કઈ જગ્યાએ? ચેન્નઈ. 25મો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો સંબંધ કોની સાથે છે? તો આ યોજનાનો સંબંધ ભાઈ ઘરડા લોકો સાથે છે બરાબર. વયોશ્રી યોજના, આંખોમાં ઓછું દેખાવ બરાબર, આંખોમાં ઓછું દેખાવું, ઓછું સંભળાવવું, ચાલવામાં તકલીફ આવવી સ્થિતિમાં ઘણા લોકોને સરકારશ્રી દ્વારા ઉપકરણ આપવામાં આવે છે. સમજો વિદ્યાર્થી મિત્રો કે ઘરડા લોકો છે, ચલાતું નથી તો તેમના માટે એક સ્પેશિયલ વ્હીલચેર હોય, દેખાતું નથી તો ચશ્મા, ત્યાર પછી ઘણી બધી જે ઉપકરણો છે તે વયોશ્રી યોજના અંતર્ગત પહોંચાડવામાં આવશે બરાબર. જે લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે, બીપીએલ કેટેગરીની અંદર આવે છે, તેમને આ લાભ મળશે. આ યોજનાની શરૂઆત પ્રથમ વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2017 કરવામાં આવી હતી. કૌશલ્ય માતૃત્વ યોજના તો છત્તીસગઢની છે, અને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના તો ગુજરાત રાજ્યએ શરૂ કરી છે બરાબર, ગુજરાત રાજ્યએ. મનરેગા નહીં, ભૂલતા નહીં, મનરેગા બરાબર. મનરેગા અંતર્ગત સૌથી વધુ રોજગાર આપવામાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે? તો રાજસ્થાન બરાબર, રાજસ્થાન રાજ્ય પ્રથમ નંબરે છે. ઓકે. 26મો પ્રશ્ન કે હાલમાં બાલ્ટિક સાગરની પાસે ઓશન શિલ્ડ 2023 યુદ્ધ અભ્યાસ કોણે કર્યો? તો આ યુદ્ધ અભ્યાસ કર્યો છે ભાઈ રશિયાએ. કોણે કર્યો છે? રશિયાએ. શા માટે કર્યો?
તો આ યુદ્ધ અભ્યાસનો ઉદ્દેશ્ય શું છે? તો બાલ્ટિક સાગરની આજુબાજુ નાટો કન્ટ્રીને ચેતવણી આપવા માટે આ રશિયાએ ભાઈ કયો યુદ્ધ અભ્યાસ કર્યો? તો ઓશન શિલ્ડ નામનો યુદ્ધ અભ્યાસ કર્યો. બાલ્ટિક સાગર કન્ટ્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? એક તો છે એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયા, જેને બાલ્ટિક સાગર કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દુનિયાની સૌથી મોટી લોક શિલ્ડ એક્સરસાઇઝનું આયોજન નાટોએ કર્યું હતું ભાઈ. નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બરાબર. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ભારત રશિયા સાથે ઇન્દ્રા એક્સરસાઇઝ કરે છે. આ એક જ એક્સરસાઇઝ છે, જેને નોંધ કરી લેજો, ઇન્દ્રા. નેક્સ્ટ 27, હાલમાં સૌથી ટોચના બજારોની સૂચિમાં, બરાબર, સૂચિમાં મોર્ગન સ્ટેનલી એ કયા દેશને સર્વોચ્ચ સ્થાન આપ્યું? તો ભાઈ મોર્ગન સ્ટેનલી અમેરિકાની રેટિંગ એજન્સી છે, અને જેણે, વિદ્યાર્થી મિત્રો, ભારત દેશને ટોચનું સ્થાન આપ્યું છે. બરાબર. મોર્ગન સ્ટેનલી દ્વારા કહેવામાં આવ્યું કે ભારત દેશ સૌથી ઝડપી ગ્રોથ કરી રહ્યો છે. ભારત દેશનું શેર માર્કેટ બીજા દેશોના શેર માર્કેટ કરતાં સૌથી ઊંચું છે, શ્રેષ્ઠ છે. બરાબર. આના ઉપર રેન્ક આપવામાં આવે છે. 28મો પ્રશ્ન છે કે ભારત છોડો આંદોલનના સંબંધમાં નીચેના વાક્ય ઉપર વિચાર કરો. તો આ આંદોલનને ઓગસ્ટ આંદોલનના નામથી ઓળખવામાં આવે છે. તો ભાઈ આ સાચી વાત છે. તેને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના બોમ્બે સત્રમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, આ પણ સાચું. અને ભારત છોડોનો નારો યુસુફ મેહર અલીએ આપ્યો હતો, તો આ વાત પણ સાચી. સમજો કે હાલમાં ભારત છોડો આંદોલનની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. બરાબર. ઉપરના ત્રણેય સાચા, સી નંબરનો જવાબ છે. ભારત છોડો આંદોલન ઓગસ્ટ 1942માં મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વપૂર્ણ આંદોલન હતું, જેને ઓગસ્ટ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના બોમ્બે સત્રમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારત છોડોનો નારો યુસુફ મેહર અલીએ આપ્યો હતો, જ્યારે કરો યા મરોનો નારો મહાત્મા ગાંધીજીએ આપ્યો હતો. બંને પોઈન્ટને નોંધ કરજો. બરાબર. કે ભારત છોડો, બરાબર, નારો કોણે આપ્યો હતો, સૂત્ર કોણે આપ્યું હતું? તો યુસુફ મેહર અલી. અને કરો યા મરોનો નારો કોણે આપ્યો હતો? સૂત્ર આપ્યું હતું મહાત્મા ગાંધીજીએ. કેરળ હવે બનશે કેરલમ. ભાઈ કેરળ રાજ્યનું નામ બદલવા માટે કેરળ રાજ્યએ કેન્દ્ર સરકારને સિફારિશ કરી દીધી છે. બરાબર. તો કેરળ રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા. કેન્દ્ર સરકારને બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખ મુજબ ભાષાઓ અને તેમનું નામ બદલવા પ્રસ્તાવ મૂકીને કેરળના નામે કેરલમ કરવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણની 1લી અનુસૂચિમાં કેરળ રાજ્યના નામનો ઉલ્લેખ છે. કેરળ રાજ્ય 1 નવેમ્બર 2023ના દિવસે કેરલમ, બરાબર, કેરલમ મહોત્સવની ઉજવણી કરશે ભાઈ. ક્યારે? તો 1 નવેમ્બર 2023 કેરળનું નામ બદલાઈને થશે કેરલમ. 30મો પ્રશ્ન કે સંગમ યુગ સાથે જોડાયેલ એક નવી વસ્તુની શોધ કરવામાં આવી છે. તો તમિલનાડુના મદુરાઈથી 12 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં જમીનથી 175 સેન્ટીમીટર નીચે સંગમ યુગનું એક ક્રિસ્ટલ કાર્ટજ મળી આવી છે. તેનો વ્યાસ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ 1.5 સેન્ટીમીટર, વજન તેનું છે 8 ગ્રામ. ટેરાકોટાથી બનેલ સાપની મૂર્તિ પણ મળી આવેલી છે. કઈ જગ્યાએ ભાઈ? તો તમિલનાડુના મદુરાઈથી 12 કિલોમીટર દક્ષિણમાં. 31મો પ્રશ્ન, વિશ્વ જૈવ ઈંધણ દિવસ 2023. તો વિદ્યાર્થી મિત્રો, 10 ઓગસ્ટ 2023ના દિવસે વર્લ્ડ બાયોફ્યુલ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રથમ વખત ઉજવણી 2015માં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા 2018માં જૈવ ઈંધણ રાષ્ટ્રીય નીતિને મંજૂરી આપવામાં આવી હતી. નોંધ કરજો, સૌથી સામાન્ય જૈવ ઈંધણ ઇથેનોલ અને બાયોડીઝલ છે. જર્મન એન્જિનિયર રુડોલ્ફ, બરાબર, રૂબાલ્ટ થઈ ગયું છે, રુડોલ્ફ, બરાબર, રુડોલ્ફ ડીઝલે પોતાના પ્રયોગો દ્વારા 9 ઓગસ્ટ 1893માં મગફળીના તેલથી ઈંધણ ચલાવ્યું હતું. આ મુદ્દા આટલા ક્લિયર કરજો. જૈવ ઈંધણ દિવસ 2023. 32મો પ્રશ્ન, અહીંયા વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સનો સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન આને પણ કહી શકાય, સમજી લેજો, કે મિશન ઇન્દ્રધનુષના સંબંધમાં નીચેના વાક્યો પર વિચાર કરો. લખે છે કે આ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત એક વિશેષ કેચઅપ અભિયાન છે. તો આ સાચું છે.
ત્યાર પછી આ ઓછા રસીકરણ વાળા વિસ્તારોમાં નિયમિત રસીકરણ કરવા માટે બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં રસીકરણ કરવા માટે આયોજિત કરવામાં આવેલ અભિયાન છે તો આ પણ સાચું છે, અને આ કાર્યક્રમ હેપેટાઇટિસ બી અને પોલિયો તો આ ખોટું છે, બરાબર, આ ખોટું છે, હેપેટાઇટિસ બી નહીં આવે। चलो तो विद्यार्थी मित्रों ऊपरना बन्ने साचा छे, बराबर, ऊपरना बन्ने। स्वास्थ्य सूचना प्रणाली द्वारा जणावामां आव्युं छे कि 2022-23 अनुसार 6 राज्य केन्द्र शासित प्रदेशों में 100% रसीकरण कवरेज प्राप्त कर्युं छे, ज्यारे 17 राज्यों में 90% रसीकरण करवामां आव्युं छे। महिलाओं ने बाळकोना रसीकरण माटेनुं आ अभियान छे भाई, बराबर। इन अहींया लखजो विद्यार्थी मित्रों मिशन, बराबर, मिशन शब्द टाइप नहीं थयो, अहीं हूँ लखी दऊं छूं, मिशन इंद्रधनुष भारत सरकार ना यूनिवर्सल इम्युनाइजेशन प्रोग्राम अंतर्गत विशेष कैचअप अभियान पण छे, बराबर भाई। अहीं विधान त्रणे त्रण साचा आवशे विद्यार्थी मित्रों, बराबर, एक बे ने त्रण, तो सी नंबर ना ऑप्शन आपणो जवाब छे, उपरना त्रण, बराबर। हवे खास नोट करजो, आ मिशन इंद्रधनुष खाली लखेलू होय तो ये जगह पर तमारे आ रसीकरण लखी देवानू छे, अने मिशन इंद्रधनुष योजना लखेली होय, मिशन इंद्रधनुष फक्त लखेलू होय, पाछळ योजना शब्दनो उल्लेख ना कर्यो होय तो तमारे रसीकरण टिक करवानू छे, अने मिशन इंद्रधनुष योजना लखी होय तो ये जगह पर आवशे बैंकिंग सुधार, बराबर, बैंकिंग सुधार। आ बन्ने मुद्दा क्लियर करजो। 33મો પ્રશ્ન છે કે અવિશ્વાસ પ્રસ્તાવના સંબંધમાં નીચેના વાક્યો પર વિચાર કરો ભાઈ। અવિશ્વાસ પ્રસ્તાવ, હમણાં જ મોદીજી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, તેની શરૂઆત લોકસભામાં કોઈ પણ સદસ્ય દ્વારા કરવામાં આવે તો ભાઈ હા, લોકસભાની અંદર કોઈ પણ સદસ્ય દ્વારા તેની શરૂઆત થઈ શકે છે, પહેલું સાચું। લોકસભાના ઓછામાં ઓછા 50 સભ્યો હોવા જોઈએ, બરોબર, એ પ્રસ્તાવ ઉપર સહી કરેલ હોય તો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરી શકાય, તો આ પણ સાચું। અને આ પ્રસ્તાવ ઉપર 10 દિવસમાં મતદાન થવું જરૂરી છે, ત્રણે ત્રણ સાચા, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો ઉપરના ત્રણે ત્રણ વિધાન સાચા છે, બરાબર, અહીંયા લખેલું છે, સાચું નથી, બરાબર, ખોટી વસ્તુ છે, આ ભૂસી નાખજો। કયું વાક્ય સાચું છે તો ઉપરના ત્રણે ત્રણ વિધાન સાચા છે। તો હાલમાં મણિપુરના મુદ્દા ઉપર કેન્દ્ર સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। લોકસભાના કોઈ પણ સદસ્ય અધ્યક્ષને લેખિત નોટિસ આપીને પ્રસ્તાવ શરૂ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે। લોકસભાના ઓછામાં ઓછા 50 સભ્યોનો અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ઉપર સિગ્નેચર હોવી જરૂરી છે, માટે બીજું પણ સાચું। અને અવિશ્વાસ પ્રસ્તાવની અંદર વાટોઘાટો અને મતદાન 10 દિવસની સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલ છે, માટે ત્રીજું વિધાન પણ સાચું છે। તો ત્રણે ત્રણ વાક્યો સાચા છે। 34મો પ્રશ્ન છે કે ભારત દેશની 75મી સ્થાનિક પક્ષી ગણતરી કરવામાં આવી, તો હાલમાં ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પોતાના 108મા સ્થાપના દિવસ ઉપર ભારતમાં પક્ષીઓની સ્થિતિ ઉપર એક રિપોર્ટ રજૂ કરી। આ રિપોર્ટનું શીર્ષક ભારતના 75 સ્થાનિક પક્ષી રાખવામાં આવેલું છે, બરાબર। 28 પક્ષી પ્રજાતિઓની સાથે પશ્ચિમ ઘાટમાં સૌથી વધારે પ્રજાતિઓ છે, કેટલી, 28। 25 પક્ષી પ્રજાતિઓ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની અંદર, બરાબર, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં નોંધવામાં આવેલ છે। ભારત દેશની 11 પ્રજાતિઓ IUCN રેડ લિસ્ટમાં છે। ભારત દેશમાં 1353 પક્ષી પ્રજાતિઓ આવેલી છે, જે વિશ્વની અંદર 12.40% ભાગ દર્શાવે છે। આ નવી રિપોર્ટ છે કોની, તો ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા। 108મો સ્થાપના દિવસ ઉજવ્યો તે પણ નોંધ કરી લેજો। 35મો પ્રશ્ન, નવી માનવ પ્રજાતિની શોધ, તો હાલમાં ચીન દેશમાં શોધવામાં આવેલ પ્રાચીન રહસ્યમય માનવ ખોપડીના અવશેષો વૈજ્ઞાનિકોને હેરાન કર્યા છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખોપડી એક નાના બાળકની છે, લગભગ 3 લાખ વર્ષ જૂની છે। ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના વિશેષજ્ઞો, બરાબર, વિશેષજ્ઞો છે અહીંયા, વિશેષજ્ઞો દ્વારા શોધવામાં આવેલ નવી ખોપડી પૂરી રીતે એક નવા વંશની શોધ છે। વૈજ્ઞાનિકો દ્વારા હાલ પૂરતું તેને વર્ગીકૃત કરવામાં આવેલ નથી કે આ પ્રજાતિ કયા માનવની છે, તેવું વર્ગીકૃત કર્યું નથી, ઓકે। આગળ 36મો પ્રશ્ન, વૈજ્ઞાનિકોએ પ્રાચીન ભારતીય ડાયનાસોરની શોધ કરી, તો આ અવશેષની શોધ રાજસ્થાનના જેસલમેરના રણમાં કરવામાં આવેલી છે। તેને થોડોસોરસ ઇન્ડિક્સ નામ આપવામાં આવ્યું છે। આ જીવાશ્મ, બરાબર, આ જીવાશ્મ
ना टुकड़ा 167 मिलियन वर्ष पहला मध्य जुरासिक काल की जानकारी आपे छे। तो कई जगह शोधवामां आवी? तो जैसलमेर ना रण में। 37मो प्रश्न, विश्वनी प्रथम पीपीडी टेबलेट ने मंजूरी मिली। भाई पीपीडी एटले शू? तो पीपीडी पोस्टर पेटम डिप्रेशन आ तेनुं नाम छे। आ दवाने जुर्जुवे नाम आपवामां आव्युं छे। 14 દિવસમાં માત્ર એક જ વખત લેવામાં આવે છે। તો વિશ્વની પ્રથમ પીપીડી ટેબ્લેટને મંજૂરી। 38મો પ્રશ્ન, કોરોના વાયરસનો નવો વેરિયન્ટ EG5.1 અથવા ERIS કઈ જગ્યાએ ઝડપથી ફેલાઈ રહ્યો છે? તો ભાઈ બ્રિટન। બ્રિટન દેશમાં આ કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ ઓમિક્રોન પરિવારનો મેમ્બર છે। ચલો ભાઈ નોંધ કરજો, આ B.1.1.529 ઓમિક્રોન નામ આપવામાં આવ્યું હતું। આની શરૂઆત સાઉથ આફ્રિકામાં થઈ હતી, નોંધ કરી લેજો બરાબર। અત્યારનો જે વાયરસ છે તેનું વિદ્યાર્થી મિત્રો ખાસ નામ યાદ રાખજો, EG5.1। તો બ્રિટનની અંદર ઝડપથી ફેલાઈ રહ્યો છે। પર્યાવરણ કરંટ, અહીંયા ફક્ત 15-17-18-20 જેટલા પ્રશ્નો જોઈ લઈએ। તો કઈ ભારતીય વ્યક્તિને હાથી પરિવાર પર્યાવરણ એવોર્ડ મળ્યો? તો કાર્તિકી ગોંજાલ્વિસ। નામ શું છે વિદ્યાર્થી મિત્રો? કાર્તિકી ગોંજાલ્વિસ, અને તેમની ડોક્યુમેન્ટરી છે ધ એલિફન્ટ વિસ્પર્સ બરાબર, ધ એલિફન્ટ વિસ્પર્સ, નોંધ કરી લેજો આ મુદ્દો। સેકન્ડ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બરાબર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ કોણ બન્યા છે? તો જસ્ટિસ શિવકુમાર સિંહ। કયા રાજ્યની ઓથુર સોપારીને જીઆઈ ટેગ મળ્યો બરાબર, જીઆઈ ટેગ? તો તમિલનાડુ। કયા દેશ દ્વારા દુનિયાનું પ્રથમ મિથેન ઇંધણથી ચાલવાવાળું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું? તો ચીન। પ્લાસ્ટિકની થેલી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાડનાર પ્રથમ દેશ કયો? તો ભાઈ ન્યૂઝીલેન્ડ। ભારતનો પ્રથમ વૈદિક થીર્મ પાર્ક કયા શહેરમાં બન્યો? તો નોઈડા, ઉત્તર પ્રદેશ। સૌર ઉર્જાનો ઉપયોગ કરીને સમુદ્રના પાણીમાંથી સફળતાપૂર્વક હાઇડ્રોજન કોણે ઉત્પન્ન કર્યો? તો આઈઆઈટી મદ્રાસ। વિદ્યાર્થી મિત્રો, મેં કરંટ અફેર્સ બનાવ્યું હતું ફોરેસ્ટનું સ્પેશિયલ, લગભગ 150-160 જેટલા પ્રશ્નો છે, પણ અહીંયા આ પ્રશ્નો અમુક રહી ગયા હતા જે આજે સંશોધન કરીને ફરી મૂકી દીધા છે બરાબર। આગળ છે કે રાષ્ટ્રીય જલ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં કયા રાજ્યએ પ્રથમ એવોર્ડ જીત્યો? તો મધ્યપ્રદેશ। ભારતીય ભૂવૈજ્ઞાનિક બરાબર, ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણના મહાનિર્દેશક કોણ બન્યા? તો જનાર્દન પ્રસાદ। પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ નંબરે કયું રાજ્ય છે? તો ભાઈ તેલંગાણા। રાજસ્થાનની યાત્રા વખતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવી યુરિયાનું નામ જણાવો? તો તેનું નામ છે યુરિયા ગોલ્ડ। કયા રાજ્યએ પવન ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ કર્યો? તો ભાઈ રાજસ્થાન રાજ્યએ। આયુર્વેદ ફેસ્ટિવલની ઉજવણી તિરુવનંતપુરમ કેરળમાં થઈ છે, જ્યારે સાગર શ્રેષ્ઠ એવોર્ડ કોચીન પોર્ટને મળ્યો છે। સ્વચ્છ વિરાસત અભિયાન અંતર્ગત કયા રાજ્યએ હુડકો એવોર્ડ જીત્યો? તો ભાઈ હુડકો એવોર્ડ ઉત્તર પ્રદેશ। સૌથી ઝડપથી ગરમ થનાર મહાદ્વીપ કયો છે? આ રિપોર્ટ આવી હતી 2023, તો યુરોપ। મહાદ્વીપ સૌથી ગરમ થઈ રહ્યો છે। વિશ્વ પર્યાવરણ દિવસના અવસર ઉપર કયા રાજ્યએ બ્લુ ડક પતંગિયાને રાજકીય પતંગિયું જાહેર કર્યું હતું? તો ભાઈ સિક્કિમ। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એક્શન એવોર્ડ 2022 કોને મળ્યો? તો જવાબ આવશે સૃષ્ટિ બક્ષી। 17મો પ્રશ્ન, ભારત સ્વચ્છ વાયુ શિખર સંમેલનના ચોથા સંસ્કરણનું આયોજન ક્યાં કરશે, કઈ જગ્યાએ? તો બેંગ્લોર કર્ણાટક। થીમ ધ રાઇટ ટુ લાઇફ સિટીઝન્સ એટ ધ સેન્ટર ઓફ સાયન્સ, આ તેની થીમ છે। જાનવરોને કાનૂની અધિકાર આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો? તો ભાઈ વેને જુએલા છે, જેને જુએલા થઈ ગયું છે, પણ લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો વેને જુએલા બરાબર, જાનવરોને અધિકાર આપનાર પ્રથમ દેશ છે વેને જુએલા બરાબર, વેને જુએલા। તો આ આ પર્યાવરણને લગતા આ પ્રશ્નો છે। આપણે આગળ વધીએ 39મો પ્રશ્ન, કે 8 ઓગસ્ટ મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ હતી? તો દ્વિભાષી મુંબઈ હતું, જે રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે શરૂ થયેલું આંદોલન એટલે મહાગુજરાત આંદોલન। 8 ઓગસ્ટ 1956 તારીખ, આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક અને મોરારજી દેસાઈ। 1953માં ભાષાવાર પ્રથમ વખત આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી। ઇન્દુલાલ યાજ્ઞિકે આંદોલનને વધુ મજબૂત બનાવવા મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી। આ આંદોલન 1 મે 1960 સુધી ચાલ્યું, કેમ કે આ દિવસે ગુજરાતની સ્થાપના થઈ હતી। મહાગુજરાત શબ્દ કનૈયાલાલ મુનશીએ 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં સર્જ્યો હતો।
મહાગુજરાત સાપ્તાહિકના તંત્રી મહેન્દ્ર મેઘાણી હતા. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ફજલ અલી હતા, જેમના દ્વારા 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢવામાં આવી હતી. મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ પુરુષોત્તમદાસ હતા. ગોળીઓ ઉપર કોઈના નામ સરનામાં નથી હોતા, આ વાક્ય ઠાકોરભાઈ દેસાઈનું છે. એક નહીં 11 મોરારજી અને 22 જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાતને રોકી નહીં શકે. આ પંક્તિ જયંતિ દલાલ છે ભાઈ, આપણા સાહિત્યકાર બરાબર જયંતિ દલાલ, ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ નેનપુરમાં આવેલો છે. આટલા સુધીની માહિતી યાદ રાખજો. 40મો પ્રશ્ન. 11 ઓગસ્ટ 1893 રોજ ભારતીય યુગ પુરુષ એવા સ્વામી વિવેકાનંદ દ્વારા વિશ્વ ધર્મ પરિષદમાં ભાષણ આપવામાં આવ્યું હતું. જન્મ છે 12 જાન્યુઆરી 1863 કલકત્તા. મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત, માતાનું નામ ભુવનેશ્વરી દેવી, પિતાનું નામ વિશ્વનાથ દત્ત. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સૂત્ર આપ્યું છે બરાબર. એવું સૂત્ર નથી આપ્યું ભાઈ કે ઉઠો જાગો અને જ્યાં સુધી 2 GB ના પતે ત્યાં સુધી રીલ મચેડતા રહો, એવું સૂત્ર નથી આપ્યું. સૂત્ર શું આપ્યું છે, મજાક કરું છું. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સૂત્ર આપ્યું છે. તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે. ભારત દેશના પ્રથમ રાષ્ટ્ર નિર્માતા બરાબર, પ્રથમ રાષ્ટ્ર નિર્માતા સ્વામી વિવેકાનંદને ગણવામાં આવે છે. તેમના જન્મ દિવસે 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તો 12 ઓગસ્ટના દિવસે ઉજવાય છે. સુભાષચંદ્ર બોઝે સ્વામી વિવેકાનંદને આધુનિક ભારતના ઘડવૈયા કહ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે તમારે ભારતને જાણવું હોય તો વિવેકાનંદનો અભ્યાસ કરો, તેમના દરેક વસ્તુ સકારાત્મક છે, કશું નકારાત્મક નથી. મહાત્મા ગાંધીજીએ સ્વામી વિવેકાનંદ વિશે કહ્યું હતું, તેમને કોઈ પણ જાતના પરિચયની જરૂર નથી, તેઓ ખુદ પોતાની અપ્રતિરોધક અપીલ ધરાવે છે. તેમનું અવસાન 4 જુલાઈ 1902 39 વર્ષની ઉંમરે બંગાળના બેલુર મઠમાં થયું હતું. 41મો પ્રશ્ન. 12 ઓગસ્ટ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા એવા વિક્રમ સારાભાઈનો જન્મદિવસ આવતીકાલનું પણ મેં મૂકી દીધું છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919 અમદાવાદમાં થયો હતો. અવકાશ યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉક્ટર ભાભાએ ડૉક્ટર સારાભાઈને સહકાર આપ્યો હતો, વિક્રમ સારાભાઈને. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશનની સ્થાપના તેમણે કરી હતી. વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો હતો. ભારતના મિશન ચંદ્રયાન 2ના લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવેલું છે. ચંદ્રયાન 2 આપણું ગયું, જેના લેન્ડરનું નામ વિક્રમ. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ 1962, 1996માં પદ્મ બરાબર પદ્મ ભૂષણ અને 1966માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવેલ છે ભાઈ. અને તેમનું અવસાન 30 ડિસેમ્બર 1971 તિરુવનંતપુરમ કેરળ. 42 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. તો ભાઈ આ દિવસ ઉજવવાની શરૂઆત 1999માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ વખત 12 ઓગસ્ટ 2000ના રોજ ઉજવવામાં આવ્યો હતો. 1985ના વર્ષની આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું બરાબર. 1985નું જે વર્ષ હતું તેને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી 12 જાન્યુઆરીના દિવસે થાય છે બરાબર. અહીંયા ઇન્ટરનેશનલ છે અને અહીંયા રાષ્ટ્રીય તો 12 જાન્યુઆરી બરાબર. વિદ્યાર્થી મિત્રો આટલે સુધીની માહિતી યાદ રાખજો. ચલો 43મો પ્રશ્ન છે કે 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ તરીકે પણ ઉજવાય છે. તો વિશ્વ હાથી દિવસની સૌ પ્રથમ ઉજવણી 2012માં થઈ હતી. કેનેડિયન ફિલ્મ મેકર પેટ્રિસિયા સિમ્સે આ દિવસની શરૂઆત કરી હતી. મોનિટરિંગ ધ ઇનલીગલ બરાબર ઇનલીગલ કિલિંગ ઓફ નામનો પ્રોગ્રામ 1997માં લોન્ચ થયો હતો. વિશ્વ વાઘ દિવસ તો 29 જુલાઈ, વિશ્વ સિંહ દિવસ તો 10 ઓગસ્ટ, અને ભારત દેશમાં સૌથી વધુ હાથીઓની સંખ્યા કર્ણાટક રાજ્યમાં છે. હમણાં જ રિપોર્ટ આવી છે 2 દિવસ પહેલાં બરાબર. આ રીતે નોંધ કરજો, વિશ્વ હાથી દિવસ 12 ઓગસ્ટ, 10 ઓગસ્ટ તો સિંહ દિવસ અને વાઘ દિવસ તો 29 જુલાઈ.
44મો પ્રશ્ન છે કે હાલમાં એમેઝોન વર્ષાવનોની રક્ષા માટે એમેઝોન સહયોગ સંધિ સંગઠનની સ્થાપના કોણે કરી? તો ભાઈ અહીંયા જવાબ આવશે બ્રાઝિલ. તો બ્રાઝિલમાં એમેઝોન કુ ઓપરેશન ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. એમેઝોનને પૃથ્વીનું હૃદય કહેવામાં આવે છે. સાઉથ અમેરિકામાં વિશ્વની સૌથી લાંબી એન્ડીઝ પર્વત શૃંખલા આવેલી છે અને પર્વતનો સૌથી ઊંચો પર્વત છે એકાંગો ગુહા. તો ભાઈ એમેઝોન જે છે વર્ષાવનોની રક્ષા માટે એમેઝોન સહયોગ સંધિની સ્થાપના થઈ છે બ્રાઝિલની અંદર. ક્લિયર છે? 45મો જોઈએ તો મુખ્યમંત્રી દ્વારા કયા રાજ્યમાં ઇન્દિરા ગાંધી મફત સ્માર્ટફોન યોજના 2023 શરૂ કરવામાં આવી? તો ભાઈ અહીંયા જવાબ આવશે આપણો રાજસ્થાન. શું જવાબ આવશે? રાજસ્થાન. તો મહિલાઓ પોતાના રોજિંદા જીવનમાં તમામ વસ્તુઓના ભાવ જોઈ શકે, પોતે જે ઉત્પાદન બનાવ્યું હોય બરાબર, કોઈ પણ સ્વેટર બનાવ્યા હોય કે કોઈ પણ બનાવ્યું હોય, મોબાઈલના માધ્યમથી તે બજારની અંદર વેચી શકે બરાબર, પોતાના ઉત્પાદનને ઓનલાઈન વેચી શકે, તે માટે રાજસ્થાન રાજ્યમાં આ યોજના શરૂ કરવામાં આવી છે બરાબર. યોજનાનું નામ છે મુખ્યમંત્રી કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા? તો ભાઈ રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઇન્દિરા ગાંધી મફત સ્માર્ટફોન યોજના શરૂ કરવામાં આવી છે. 24x7 વિડીયો બેન્કિંગ સેવા પ્રદાન કરનાર ભારતની પ્રથમ બેંક કઈ? તો ભાઈ અહીંયા જવાબ આવશે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. તો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક 24x7 વિડીયો બેન્કિંગ સેવા પ્રદાન કરનાર ભારતની પ્રથમ બેંક બની, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક. સ્થાપના થઈ હતી આ બેંકની 1996 મુખ્ય મથક જયપુરમાં આવેલું છે. સીએમડી તો સંજય અગ્રવાલ. ફીનો પેમેન્ટ બેંકની વાત કરી લો અહીંયા, ફીનો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનો પ્રથમ સર્ચ ખાતા લોન્ચ કર્યું હતું ફીનો. ઇન્ડિયન બેંકે બરાબર, ઇન્ડિયન બેંકે પ્રોજેક્ટ વેવના નામની સેવા શરૂ કરી હતી. અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક હેલો ઉજ્જીવન એપ્લિકેશન 13મા નંબરનો એજીસ ગ્રામ બેલ એવોર્ડ જીત્યો હતો બરાબર, ગ્રેહામ બેલ એવોર્ડ જીત્યો હતો ઉજ્જીવન બેંક. તો આ ચારે ચાર બેંકના ટોપિક અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો, નોંધ કરી લેજો. ભારત અને કયા દેશની નૌસેનાની વચ્ચે બરાબર, ભારત અને કયા દેશની નૌસેનાની વચ્ચે જાયદ તલવાર યુદ્ધ અભ્યાસનું આયોજન થયું? તો ભારત અને સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈ, યુનાઇટેડ અરબ અમીરાત. ભારત દેશ દ્વારા, સોરી, ભારત અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે જાયદ તલવાર નામના યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. ભારત દેશના આઈએનએસ વિશાખાપટ્ટનમ અને આઈએનએસ તિકંદ બરાબર, આઈએનએસ તિકંદ નામના જહાજે ભાગ લીધો છે. તિકંદ 2018થી આ યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે. અત્યારે દુબઈમાં આયોજન થયું છે. ડેઝર્ટ ઈગલ યુદ્ધ અભ્યાસ ભારત અને યુએઈની વચ્ચે થાય છે. ભાઈ ડેઝર્ટ ઈગલ અને વિદ્યાર્થી મિત્રો જાયદ તલવાર બરાબર, યાદ રાખજો. યુએઈમાં નેવડેક્સ અને ઇન્ડેક્સ યુદ્ધ અભ્યાસમાં ભારત દેશના આઈએનએસ સુમેગાએ ભાગ લીધો છે. ભાઈ નોંધ કરજો આ કયું જહાજ છે? તો આઈએનએસ સુમેગા નામનું જે જહાજ છે તે યુએઈની અંદર. ભાઈ કયો યુદ્ધ અભ્યાસ? તો એક તો છે નેવડેક્સ અને એક છે ઇન્ડેક્સ બરાબર, આઈડેક્સ. આ બંને યુદ્ધ અભ્યાસની અંદર આપણા ભારત દેશના જહાજનું નામ છે સુમેગાએ ભાગ લીધો હતો. 48મો પ્રશ્ન કે હાલમાં ભારત દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ આરપીવીસી કોણે લોન્ચ કર્યું? ભાઈ ભારતનું પ્રથમ છે અને એ પણ પાછું ઇકો ફ્રેન્ડલી છે, પર્યાવરણનો પ્રશ્ન. તો અહીંયા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, આ લોન્ચ કર્યું છે એરટેલ પેમેન્ટ બેંક બરાબર, પીવીસી, એરટેલ પેમેન્ટ બેંક. પ્રથમ ભાઈ છે ઇકો ફ્રેન્ડલી પીવીસી બરાબર ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આર કઈ જગ્યાએ છે? આર પીવીસી બરાબર, તો એરટેલ પેમેન્ટ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. 49મો પ્રશ્ન છે કે નીચે આપવામાં આવેલ જોડકા યોગ્ય રીતે જોડો. ભાઈ ઉરી ડેમ, ટિહરી, હીરાકુંડ, સરદાર સરોવર, ફેરક્કા અને ભાખડા નાગલ. ભાઈ ઈજી પ્રશ્ન છે, ઉરી ડેમ ભાઈ શોધી નાખો. આ ટિહરી ડેમ ભારતનો સૌથી ઊંચામાં ઊંચો ડેમ છે ને આવેલો છે ઉત્તરાખંડની અંદર. આ ઉરી ડેમ આવેલો છે વિદ્યાર્થી મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર. હીરાકુંડ તો બધાને ખબર છે ભાઈ, ઓડિશાની અંદર હીરાકુંડ આવ્યો મહાનદી ઉપર, અને મહાનદીને મઘરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની પૂછાય તો ગુજરાતની વૈશ્વામિત્રી બરાબર, ગુજરાતની વિશ્વામિત્રી બરાબર, ગુજરાતની કઈ? તો ભાઈ વિશ્વામિત્રી.
સરદાર સરોવર ડેમ તો ભાઈ ગુજરાત, ફેરક્કા ડેમ બરોબર ફેરક્કા ફેરક્કા તો પશ્ચિમ બંગાળ, અને ભાખડા નાગલ તો પંજાબ. તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર છે. ચલો 50મો પ્રશ્ન કે ભારત દેશના કયા રાજ્ય રાજ્યના મુસ્કબુદ્ધજી ચોખાને જીઆઈ ટેગ મળ્યો? તો જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલ ચોખાને જીઆઈ ટેગ મળ્યો છે. ચોખાનું નામ છે મુસ્કબુદ્ધજી. સાથે સાથે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાની ચીકરી લાકડાને પણ જીઆઈ ટેગ મળ્યો છે. ભાઈ ચીકરી લાકડું અને મુસ્ક, ત્યારબાદ મશરૂમ છે બરોબર, મશરૂમ જમ્મુ કાશ્મીરની મશરૂમ છે. ત્યારબાદ એક ચટાઈ છે જેને QR કોડ આધારિત જીઆઈ ટેગ મળ્યો હતો ચટાઈને પ્રથમ વખત, અને જમ્મુ કાશ્મીરના વિલો બેટને પણ જીઆઈ ટેગ મળેલો છે. ભાઈ વિલો બેટ બરોબર. તો આટલો મુદ્દો આપણે યાદ રાખીશું. 51મો પ્રશ્ન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2023-24ની ત્રીજી દ્વિમાસિક મૌદ્રિક નીતિમાં રેપો રેટ દર 6.5% જ રાખવામાં આવ્યો છે. ભાઈ વધારવામાં આવ્યો નથી, તે જ સ્થિતિએ રાખવામાં આવ્યો છે. MSF માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી ભાઈ 6.75%, SDF બરોબર 2.5%, CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તો 5.4%, ને GDP ભારત દેશનો તો 6.5%. નોંધ કરી લેજો. રોહિત શર્મા IPLમાંથી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બરાબર, IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી કોણ બન્યા? તો ભાઈ રોહિત શર્મા. રોહિત શર્માએ IPLમાંથી લગભગ 178 કરોડ રૂપિયા અત્યાર સુધી ભેગા કર્યા. રોહિત શર્માએ IPLની 227 મેચ રમી છે, જ્યારે મહેન્દ્રસિંહ ધોની આ યાદીમાં બીજા નંબર ઉપર છે. મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લગભગ 176 કરોડ રૂપિયા કમાણી કરી છે. મહેન્દ્રસિંહ ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ સિવાય પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યા છે બરાબર. તો IPLમાં સૌથી વધારે ટોચ ઉપર કોણ છે? તો રોહિત શર્મા. સેકન્ડ નંબરે કોણ છે? તો મહેન્દ્રસિંહ ધોની. ત્રીજા નંબરે કોણ છે? વિરાટ કોહલી. ચોથા નંબરે કોણ છે ભાઈ? ચોથા નંબરે કોણ છે? ડાબોડી બેટ્સમેન છે આપણા બરાબર. અત્યાર સુધી તેમનું નામ યાદ હતું, અત્યારે ભૂલી ગયો. હા, સુરેશ રૈના બરાબર. ચોથા નંબરે છે સુરેશ રૈના બરાબર. ચોથા નંબર ઉપર છે, ચોથા નંબર ઉપર છે સુરેશ રૈના, અને ત્રીજા નંબરે છે વિરાટ કોહલી. દાહોદ જિલ્લામાં મારી માટી મારો દેશ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ. તો રાજ્યના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન અભિયાનનો આજથી પ્રારંભ. વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત પંચાયત દીઠ 75 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતું કરંટ અફેર્સ. વિડીયોની માહિતી ગમી છે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો.